નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના માંકવા ગામમાં, જ્યાં શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં અહીંયા શ્રી અંબાજી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે. અહીંયા દ્વિતીય પાટોત્સવની આજે ઉજવણી ચાલી રહી છે. આમ તો આ ઉત્સવ બહુ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવાતો હતો, પણ આ કોરોના મહામારીને લીધે આ સંપૂર્ણ કાર્યક્રમ જે છે તે સાદાઈથી ઉજવવાનો માત્ર નવચંડી મહાયજ્ઞનું જ અહીંયા આયોજન કરવામાં આવેલ છે. તો આવો નિહાળીએ શ્રી અંબાજી માતાજી મંદિર માંકવા. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રાજેશકુમાર ડાભી, રાજુભાઈ ભીમભાઈ ડાભી, ગામ માંકવા. આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે એની પહેલા માહિતી આપો. આ મંદિર અમારું ખેડા જિલ્લાની અંદર મહેમદાવાદ તાલુકો ગામ માંકવા, માંકવા ગામની અંદર બજરંગ ચોકની અંદર આવેલું અંબાજી મંદિર. આ મંદિરનો શું ઇતિહાસ છે અને ક્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી? આ મંદિરના ઇતિહાસમાં એવું છે કે આજથી અંદાજે અમે 20 વર્ષ પહેલાં આ ચોકની અંદર નવરાત્રિના આયોજન કરેલું, જ્યાં માતાજીના નામથી અમે અંબાજી માતાજીના નામથી એક નાનો ગોખ જેવું બનાવીને શરૂઆત કરેલી, જેનાથી આ નવરાત્રિનું અંદર અહીંયા ભવ્ય આયોજન થયું. જે અમદાવાદ તાલુકાની અંદર સુપ્રસિદ્ધ નવરાત્રિ જે માંકવા ગામની ગણવામાં આવે છે, એના અનુસંધાને અમને એમ થયું કે નાના ગોખની અંદરથી માતાજીનું એક ભવ્ય મંદિર અહીંયા હોવું જોઈએ, જેથી આટલા બધા જો દર્શનાર્થીઓ નવરાત્રિમાં આવતા હોય તો એને એનો લાભ મળી શકે, જે કદાચ અંબાજી ના જઈ શકતા હોય અહીંયા દર્શન કરી શકે, એ ભાવનાથી અમે એક મંદિર બનાવવાનું આયોજન હાથ ધર્યું અને આવું એક ભવ્ય મંદિર અહીંયા ઊભું કર્યું છે, અને જેની અમે પ્રતિષ્ઠા 14/12/2018 રોજ કર્યું અને આજે એનો દ્વિતીય પાટોત્સવ ઉજવી રહ્યા છે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણ. પ્રમોદભાઈ, આ કોરોના મહામારી જે ચાલી રહી છે, અહીંયા પહેલા તો કેવા ઉત્સવો થતા હતા એની માહિતી આપો ને આ વર્ષે શું આયોજન કરવામાં આવ્યું છે? અગાઉ અહીંયા એ રીતના પ્રોગ્રામ થતા હતા, જમણવાર સાથેનો મોટો ભવ્ય પ્રોગ્રામ થતો હતો, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને જે નાનો એવો પ્રોગ્રામ અને કરવામાં આવ્યો છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને અહીંયા પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો છે. ગયા વર્ષે કેવી રીતે ભવ્યથી ભવ્ય આયોજન થતું હતું, એમાં શું શું કરવામાં આવતું હતું? ગયા વર્ષે ભવ્યથી ભવ્ય એવું આયોજન કરવામાં આવેલું હતું કે જમણવાર રાખવામાં આવેલો હતો,
અહીંયા થોડા ગરબા પ્રોગ્રામ રાખવામાં આવેલા હતા, એ બધું રાખવામાં આવેલું હતું, પણ આ વર્ષે પ્રોગ્રામ રાખવામાં આવેલ નથી. વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, આપ મંદિર તરફથી ગામ તરફથી અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગશો? આપ મંદિર તરફથી અને ગામ તરફથી હું એટલું જ કહેવા માંગીશ કે આવી રીતે જો પ્રોગ્રામ કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ રાખી અને માતાજી પણ એમને કોરોના મહામારીમાંથી ઉગારે એવી હું માતાજીને પણ પ્રાર્થના કરું છું અને વિશ્વને પણ આમાં જોડાય એવી પ્રાર્થના કરું છું. મારું નામ સાગરકુમાર પ્રતાપસિંહ ડાભી છે. સાગરકુમારજી, મંદિર દ્વારા શું શું ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન જે છે યોજવામાં આવે છે? ખૂબ સરસ પ્રશ્ન છે સાહેબ આપશ્રીનો. અમારું આ ગામ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માકવા ગામ અને અહીંયા મંદિર જે બજરંગ ચોકની અંદર આવેલું છે. હવે આ બજરંગ ચોકની અંદર આ મંદિર લગભગ 3 વર્ષ પહેલાંનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ નિર્માણનો હેતુ સમાજની અંદર સારા વિચારો પ્રવર્તે, વિચારોની અંદર વ્યક્તિઓનું માનસ બદલાય, શુભ કાર્યો થાય અને ગામની પ્રગતિ થાય એ માટે અમે સૌ 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય, રક્ષાબંધન જેવા ધાર્મિક તહેવારો હોય, તો જે બેન દીકરીઓ છે, જેની પરિસ્થિતિ નબળી છે, એવા વ્યક્તિઓને પણ આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ. એમ માનો કે અત્યારે હાલ આ વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મંડળ દ્વારા પણ દરેક એવા વર્ગને શોધીને, એવી પરિસ્થિતિવાળા વ્યક્તિઓને શોધીને પણ એને સરસ મજાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. બીજું કે લગ્ન પ્રસંગની અંદર પણ કોઈ એવી બેન દીકરીઓ હોય, કોઈની પરિસ્થિતિ એવી હોય તો એને પણ અમને જેટલું બને એટલું એને મદદરૂપ થવાની ભાવના પણ કરીએ છીએ. બીજું છે કે મરણ પ્રસંગે પણ અમારો અહીંયા એવો સારો વિચાર છે કે કોઈ પણ વ્યક્તિ જે કર્મક્રિયાના પાછળના જે સાધનો છે એમ માને છે, કંકુ એની પાછળની જે પણ કંઈક આર્થિક સામગ્રી છે એ પણ આપવા માટેનો અમારો એક સારો વિચાર છે. પ્લસ ગામના જે પણ બાળકો છે એ બાળકો અહીંયા પાછળ ક્ષત્રિય સમાજ એટલે કે સમસ્ત માકવા ગામ સમાજની વાડીનું પણ આયોજન થઈ રહ્યું છે. એનું હમણાં જ આપણા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એનો એક શુભ અને સારો હેતુ એવો છે કે આ વાડી થકી અમારા આ બાળકોને અહીંયા અમે શિક્ષકો જે ગામના છે એ યોગદાન આપે, બાળકોને ફ્રીમાં ટ્યુશન કરાવે અને બાળકોને જે પણ કંઈક ઓનલાઈન સુવિધા અત્યારે હાલની તારીખમાં છે એની જરૂર મુજબ જે પણ કંઈ સવલતો છે, સગવડો છે એ પૂરી પાડે એ આનો એક ધાર્મિક હેતુ છે. હવે આપ સાહેબશ્રીને વાત કરું કે સાહેબ 18 વર્ષથી અમારા ગામની અંદર નવરાત્રિ ચાલી રહી છે અને અમારા લગભગ આજુબાજુના મહેમદાવાદ તાલુકાના બધા જ ગામમાં આ ગામની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે નવરાત્રિ નિમિત્તે.
અહીંયા મેક્સિમમ 5000થી પણ વધારે પબ્લિક નવરાત્રિની અંદર જોડાય છે. ખૂબ સુંદર ગરબા થાય છે, ભવ્યથી ભવ્ય અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે. ખૂબ લોકપ્રિય જે કલાકારો હોય એને પણ અહીંયા બોલાવવામાં આવે છે અને દશેરાના દિવસે વેશભૂષાનો કાર્યક્રમ રાખવા અને દરેકને ઇનામ પણ એને વિતરણ કરવામાં આવે છે. બીજું છે કે એની સાથે ભાદરવી પૂનમના દિવસે પણ અહીંયા ભવ્ય મેળાનું આયોજન કરીએ છીએ. પછી પોચી પૂનમના દિવસે પણ માતાજીનો અહીંયા ભવ્ય પ્રોગ્રામ કરીએ છીએ. એનો બર્થડે હોય તો આપણે જેમ આપણા બાળકની જેમ કેક કાપીને આપણે ઉજવણી કરીએ છીએ, એવી રીતે જ અમે માતાજીને કેક કાપીને તાળીઓના ગડગડાટથી ને સુશોભન કરીને પણ માતાજીને વધાવીએ છીએ. હું અત્યારે વિશ્વની અંદર આ કોવિડ-19 જે મહામારી ફેલાઈ રહી છે તે આપણા ઓનલાઈન ગુજરાત ન્યૂઝ દ્વારા તથા અમારા અંબાજી મંદિર માતાજી દ્વારા હું વિશ્વની આ જે મહામારી અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે તેને આ માતાજી એના ખપ્પરમાં હમાવી અને દરેક વિશ્વ પર એનું કલ્યાણ થાય, આ કોરોના મહામારી દૂર થાય એવું વિશ્વના દરેક નાગરિકને મેસેજ આપવા માંગુ છું. નમસ્કાર, અર્જુનસિંહ ભીખાભાઈ ડાભી. બહુ સરસ વાત કરી તમે. ધાર્મિકતાની વાત કરું તો છેલ્લા 25 વર્ષથી માકવા ગામની અંદરથી જે પગપાળા સંઘ જાય છે, જે 51 શક્તિપીઠમાંનું જે મંદિર અંબાજી ખાતે આવેલું છે તેના 200-300 વ્યક્તિઓ અહીંથી પગપાળા સંઘ લઈને જાય છે અને અમારા 3 વર્ષથી જે મંદિર બન્યું તે પછી એટલી બધી ધાર્મિકતા અહીંયા વધી છે કે કેટલાક વ્યક્તિઓથી જે ચાલી શકાતું નહોતું એ અહીંયા પગપાળાથી ઘરેથી આવે છે અને દર પૂનમે એટલી જનમેદની આવે છે કે લાઈન લાગી જાય છે. અને ખાસ કરીને જે ગામના લોકોએ જે સપોર્ટ આપેલો છે એમાં દરેક ગામના દરેક વ્યક્તિઓને અહીંયા સહકાર મળેલો છે. દરેક વ્યક્તિએ ફૂલ નહીં ને ફૂલની પાકડી રૂપી અહીંયા દાન આપ્યું છે અને એના થકી જ આ ભવ્ય કરોડો રૂપિયાનું આ મંદિર બન્યું છે. એટલે અહીંયા અમારા ગામની એકતાનો દર્શન થાય છે. અમારા ગામની અંદર અલગ અલગ સમાજની વસ્તી છે તેમ છતાં પણ સૌ એકમેક મળી એક સમાન વિચારો ધરાવતું એક ગામ છે અને ગામની અંદર ધાર્મિકતા એટલી વધેલી છે કે અલગ અલગ જે મંદિરો આવેલા છે તેમાં પણ સૌ ધાર્મિકતાથી વર્તન કરી રહ્યા છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારો નામ જિગ્નેશ મનુભાઈ પ્રજાપતિ છે. મનુભાઈ, આ જે મંદિર છે એ કેવી રીતે આસ્થાનું કેન્દ્ર છે? આસ્થાનું કેન્દ્ર એ છે કે આ ગામ માકવા 15,000 વસ્તી ધરાવે છે. આ ગામની અંદર હનુમાનજી મંદિર જેવા ઘણા બધા મોટા મોટા મંદિર આવેલા છે, એમાં અંબાજી મંદિરનું બહુ મોટું અહીંયા આસ્થાનું કેન્દ્ર એ છે કે કોઈ બી મનોકામના અહીંયા રાખે છે એ પૂર્ણ થાય છે. દર પૂનમે અહીંયા આપણે સાડી માતાજીની સાડી ચડાવવાનું બી આયોજન કરીએ છીએ તો ઘણા બધાની મનોકામના પૂર્ણ થાય છે. તો સાડી ચડાવે છે, પ્રસાદનું વિતરણ કરે છે, કોઈને યોગ્ય લાગે તો મંદિરનો જે વિકાસ કરવાનું છે એમાં દાનનું બી આયોજન કરે છે. ઘણા બધા અમદાવાદથી એવા ઘણા બધા સોશિયલ પ્રોગ્રામો થાય છે એમાં દાનનું બહુ મહત્ત્વ અહીંયા થાય છે અને ગામની મનોકામના જેને બી રાખી હોય મન કોરોના વિશે શું મેસેજ આપવા માંગશો? કોરોના વિશે મેસેજ એ આપવા માંગુ છું કે વિશ્વભરમાં કોરોના બહુ મહામારી ચાલી રહી છે, એમાં આપણા ભારત દેશમાં આપણે વેક્સિન જે અત્યારે ઉત્પન્ન કરીએ છીએ એ વેક્સિન ઝડપી બની જાય. આપણા પ્રધાનમંત્રી ઘણી બધી આપણી અપેક્ષા રાખે છે કે વેક્સિન જલ્દી આવે તો આપણે વેક્સિનથી જેટલા બી કોરોના મહામારીમાં જે કોરોના થાય છે એનો ઝડપીમાં ઝડપી આપણે માતાજી એને મનોકામના પૂર્ણ કરી અને જલ્દી વેક્સિન આપે એવું પ્રાર્થના કરું છું.